વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસ વિષયની સ્વયંજન પોથીની અંદર બીજા સત્રના તમામ એકમો, એટલે કે એકમ 12 થી લઈને એકમ 25 સુધીના એકમોનો અભ્યાસ કરીશું અને સમજીશું. મિત્રો, સૌ પ્રથમ જોઈએ એકમ 12, બદલાતો સમય. જુઓ, આમ તો તમે બધા ખૂબ હોશિયાર છો, એટલે મારે કંઈક વધારે કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ અહીંયા આપણે આ વિડીયોની અંદર જોઈશું કે કેવી રીતે લખવું. મિત્રો, તમને બધાને આવડતું તો હોય છે, પણ તમે લખતી વખતે વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનું ભૂલી જાઓ છો, સાથે સાથે જોડણીની પણ ભૂલો કરતા હોય છે. બીજું, બે શબ્દો અને બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું પણ ભૂલી જાઓ છો. તો જ્યારે આપણે લેખન કાર્ય કરીએ ત્યારે બે શબ્દો બે અક્ષર વચ્ચે યોગ્ય અંતર રાખીશું, સાથે સાથે વિરામચિહ્નોનો પણ ઉપયોગ કરીશું અને સાચી જોડણી કરીશું. પછી જે પ્રશ્ન પૂછ્યો હોય એનો પૂરા વાક્ય, એટલે કે આખા વાક્યમાં જવાબ આપીશું. જુઓ, આ એકમ 12 છે, જે કેવી રીતે લખવું એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. મિત્રો, તમારે આ વિડીયોમાં સૌ પ્રથમ તો આ વિડીયો જ્યારે તમારે વાંચવાનું થાય ત્યારે તમારે વિડીયોને પોસ્ટ કરી અને પછી વાંચવાનું. બીજું, તમે આની ક્વોલિટી પણ વધારી શકો છો અને ઓછી કરી શકો છો. તમને જે યોગ્ય લાગે એ રીતે તમે આ વિડીયોની ક્વોલિટી રાખવાની. અહીંયા ઉપર વિડીયો જોતી વખતે 3 લીટા હશે, 3 ટપકા હશે, ત્યાં ટચ કરશો ત્યાંથી તમને ક્વોલિટીનું બટન જોવા મળશે. એ કરી તમે ક્વોલિટી બદલી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફટાફટ આ બીજા સત્રના તમામ એકમ જોઈ લઈશું. જોઈએ, ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. આ ચિત્ર જોઈ અને આપણે આ પ્રશ્નોના ઉત્તર લખવાના છે. હવે આપણે એકમ 13 જોઈશું, નદીની સફર. એમાં પહેલો પ્રશ્ન છે કે સજીવ અને નિર્જીવનું વર્ગીકરણ કરો. સજીવ કોને કહેવાય કે જેનામાં જીવ હોય, જે હલનચલન કરી શકે અને પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે એને સજીવ કહેવાય. અને નિર્જીવ એવું ન કરી શકે, પોતાની જાતે હલનચલન ન કરી શકે, પોતાના જેવો બીજો ઉત્પન્ન ન કરી શકે, શ્વસન ના કરે એને નિર્જીવ કહેવાય. તો આ રીતે આપણે વર્ગીકરણ કરીશું. અહીંયા આપણે પાણી ગંદુ કેવી રીતે થાય છે એ લખવાનું છે. તમારા વિચારો અહીંયા લખવાના છે. અહીંયા આપણા ગામ, નદી કે વિસ્તારની આસપાસ જોવા મળતી વનસ્પતિ, પક્ષીઓ, વનસ્પતિ, જળચર પ્રાણીઓના આપણે નામ લખવાના છે. અહીંયા જો જળચર પ્રાણીઓ કાચબો, છાપ, જે માછલી તમે લખી શકો છો. અહીંયા શિવાર પણ આવી શકે. અહીંયા પાણીમાં ભરવાથી રંગ બદલાતો હોય એના ઉપર ગોળ કરવાનું છે અને ઓગળી જાય એના ઉપર પીટી કરવાની. ત્યારબાદ આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે, એ આપણે કરીશું. આપણે અહીંયા એનું તારણ નોંધવાનું છે. પીવાલાયક પાણીને શુદ્ધ કરવાની એક રીત આપણે અહીંયા લખવાની છે. એને ફટકડી નાખીને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે એ બતાવ્યું છે. હવે આપણે એકમ 14 જોઈશું, રાજુનું ખેતર. અહીંયા તમારા વિસ્તારમાં થતા તમારે પાક નોંધવાના છે, આધુનિક ઓજારોના નામ લખવાના છે, પહેલાંના સમયમાં ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ થતો હતો એના નામ લખવાના છે, ખેતીકામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે એ આપણે અહીંયા લખીશું. આ ઓજારોના નામ આપણે જણાવવાનું છે અને પછી એનો ઉપયોગ આ રીતે આપણે લખીશું. આ દાતરડું છે, આ ટ્રેક્ટર છે. મિત્રો, એવું નહીં કે તમે અહીંયા મેં જે લખ્યું છે એ જ લખવું. તમારે તમારી જાતે વિચારી સમજી અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ એક તમારી માટે દિશા છે કે કેવી રીતે લખી શકાય. તમે બધા ખૂબ હોશિયાર છો. આશા રાખું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમે આ વિડીયોની મદદથી જાતે લખશો.
અહીંયા પહેલાના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતીનો તફાવત લખવાનો છે. તમારા વિસ્તારમાં થતા ખેતીના એક પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો. અહીં આપણે મગફળીના પાકના તબક્કા વિશે લખેલું છે કે કેવી રીતે વાવવામાં આવે અને પછી જ્યારે આપણે લણણી કરીને પછી પાક લઈએ ત્યાં સુધીની તમામ વસ્તુ લખવાની છે. અહીંયા ખેતરમાં આ પરિસ્થિતિ ઉદભવે ત્યારે શું કરવાનું એ લખવાનું છે. એકમ 15 બજારથી ઘર સુધી. અહીંયા તમારે તમારા પોતાના પરિવારની માહિતી લખવાની છે. આ પ્રશ્નોના જવાબ તમારે આખા વાક્યમાં સરસ અક્ષરે વિરામચિહ્નોનો ઉપયોગ કરી જોડણી સાચી કરી બે શબ્દો અને બે અક્ષર વચ્ચે યોગ્ય અંતર રાખીને લખવાના છે. હવે મિત્રો આપણે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો જ્યારે તમે નવોદય અથવા NMS જેવી પરીક્ષાઓ આપશો ત્યારે પણ આવો એક ફકરો પૂછાય છે. નીચે તમારે પ્રશ્નોના જવાબોમાંથી શોધીને લખવાના હોય છે. તમે આગળ 10માં અથવા 12માં જશો ત્યારે પણ આવો એક ફકરો પૂછાય છે અને પછી પ્રશ્નોનો જવાબ આપવાના હોય છે. આ પ્રશ્નોના જવાબ આપણે ફકરામાંથી જ શોધીને લખવાના છે. સૌ પ્રથમ ફકરો વાંચી લેવો, ત્યારબાદ પ્રશ્ન વાંચો અને પછી જવાબ શોધશો તો તમને આવડી જશે. આ સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય એટલે કે સૂર્ય ઉગે એ પહેલાં કયા કયા વ્યવસાય શરૂ થઈ જતા હોય એના વિશે લખવાનું છે અને સૂર્ય ઉગ્યા પછી કયા શરૂ થાય એના વિશે લખવાનું છે. એ શાકભાજી અને ફળોના નામ છે એને આપણે બે ઉમેરવાના છે અને પછી આ રીતે એને જુદા પાડીને લખવાના છે. ફળ કોને કહેવાય અને શાકભાજી કોને. હવે એને આ રીતે પણ વર્ગીકૃત કરવાના છે કે રાંધીને ખવાય, કાચા ખવાય અને બંને રીતે ખવાય. એ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે આપણે એકમ 16 જોઈશું, કામનો મહિનો. અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. આ કબૂતર છે, કહે છે મને ઓળખો, મારો માળો ક્યાં હશે. તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ તમારે વિચારી સમજી સરસ અક્ષરે લખવાના છે. પોપટ અહીંયા આવશે, અહીંયા જે ટપકું કર્યું છે અહીંયા આવશે. બાકીના જોડેલા છે. ચિત્રમાં આપેલું પક્ષીને ઓળખવાનું છે અને પછી તેના વિશેની માગેલી વિગત આપણે લખીશું. આ દેવચકલી છે, આ ગરુડ છે, આવા પગ ધરાવતા પક્ષીઓના નામ લખવાના છે. કોઈ પણ બે પક્ષી વિશે જોડક ના લખો, પક્ષીના જોડક ના લખવાના છે. અહીંયા દરજીડો અને લક્કડખોડ વિશે લખેલું છે. આ પ્રાણીઓના દાંત અને એના ઉપયોગ વિશે લખવાનું છે. હવે આપણે એકમ 17 જોઈશું, તેજલ અમદાવાદમાં. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. અહીંયા માગ્યા મુજબ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે.
તમારા ઘરની માહિતી લખવાની છે. હોસ્પિટલમાં કઈ કઈ બાબતો જોઈ એ અહીંયા ખરું કરવાનું છે, જે ના જોયું હોય એમાં આપણે ખરું કરવાનું નથી. સર કે વાહનનું નામ લખવાનું છે, તમને થયેલો અનુભવ લખવાનો. અહીંયા પણ પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપણે લખીશું. અહીંયા ખરા ખોટા લખવાના છે. અહીંયા જે ચિત્ર આપેલું છે એનું વર્ણન કરવાનું. હવે આપણે એકમ 18 જોઈશું, ગામ ગામના પાણી. એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એ માગ્યા મુજબ આપણે પ્રશ્નોના જવાબ લખીશું. જો મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ છે માટે ચેક ચેક કરીશું, જે ખરાબ લાગે છે તો તમારે ધ્યાન રાખવાનું કે આવું તમારે ચેક ચેક ન થાય. તમારે ખાસ તો પેન્સિલથી જ લખવું. અહીંયા ખોટો શબ્દ ચેકી નાખવાનો છે અને વિધાનને સાચું બનાવવાનું છે. અહીંયા આપણે ખાલી જગ્યા ઉપર જે ચિત્ર આપેલું છે એનું વર્ણન લખવાનું છે. હવે એકમ 19 જોઈશું, જેનું નામ છે સાથે જમીએ. કોષ્ટકમાં વિગતો પૂરી કરવાની છે, પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારા ઘરની માહિતી તમારે લખવાની છે. મધ્યાહન ભોજનનો તમારો અનુભવ લખવાનો છે. ઉજાણી વિશે લખવાનું છે. હવે આપણે એકમ 20 જોઈશું, ખોરાક અને મજા. અહીંયા જોડકોનો સાચો ક્રમ લખવાનો છે. જો એ ક્રમમાં જે આપેલું છે, મંદિર કયું છે તો બમા છે, માટે એ બ લખ્યું. એ જ રીતે બાકીના તમારે લખવાના. પ્રશ્ન 2 માં નીચેના પ્રશ્નોનો જવાબ આપો, માગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ લખીશું. અન્નક્ષેત્ર વિશે લખવાનું છે. તફાવત લખવાનો. લગ્ન ભોજન સમારંભમાં અને યાત્રા. હવે આપણે એકમ 21 જોઈશું, જગત મારા ઘરમાં.
હવે આપણે એકમ 22 જોઈશું, જેનું નામ છે પટોળા. મિત્રો, તમે પાટણના પટોળા વિશે તો સાંભળ્યું હશે, તો એનો સરસ મજાનો એકમ છે. એ માગ્યા મુજબ આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખીશું. એકમ 23 છે, દેશ પ્રદેશ. આ જુદા જુદા દેશની અંદર કયું ચલણી નાણું ચાલે છે તેના વિશેની માહિતી છે. આ પ્રશ્નનો જવાબ સરસ અક્ષરે માગ્યા મુજબ તમારે લખવાના, બે શબ્દો અને બે અક્ષર વચ્ચે યોગ્ય અંતર રાખવાનું, વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો અને સાથે સાથે સાચી જોડણી લખવાનું. હવે એકમ 24 જોઈશું, મસાલેદાર કોયડા. અહીંયા રીતે ખાલી જગ્યા પૂરવાની છે, ત્યારબાદ આ કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો લખવાની છે. અહીંયા રીતે પ્રશ્નોના જવાબ આપીશું. અહીંયા બાજુમાં તમારે જાતે ચિત્ર ચોંટાડી દેવાનું અથવા દોરી દેવાનું, મસાલાનું નામ લખવાનું, તમારે એ મસાલા વિશે લખવાનું. બે ઔષધિયો ઉપયોગ લખવાના છે, કશામાં કામ આવે છે. મને ઓળખો, આપણે આ વિગતના આધારે ઓળખવાનું. હવે આપણે મારા જિલ્લો એકમ 25 અને છેલ્લો એકમ જોઈશું. એ મિત્રો, તમારે તમારા જિલ્લા વિશે લખવાનું છે, પણ કેવી રીતે લખવું એ અહીંયા સમજાવ્યું છે. જિલ્લાનું નામ, કેટલા તાલુકા છે, તાલુકાના નામ લખવાના છે. અહીંયા 9 તાલુકા છે, કુલ થઈ છે લખવામાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે લખવાનું છે. અહીંયા તમારા જિલ્લાનો કોઈ પ્રસિદ્ધ સ્થળનો ફોટો ચોંટાડી એના વિશે લખવાનું. અહીંયા માગ્યા મુજબ જિલ્લામાં વિગત મુજબ તમામ જિલ્લાના નામ લખી દીધા છે, તમને જાણકારી મળે. તો મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી
હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને શીખતા રહો. આવજો મિત્રો, થેન્ક યુ વેરી મચ.